શું તમે એક ખેડૂતને તેના ખેતરમાં બી વાવતા જોયો છે? તે સારો પાક મેળવવાની આશા સાથે બી વાવે છે, મહેનત કરે છે અને ખેતરની સંભાળ પણ લે છે. આવું જ આપણા જીવન માટે છે. જો તેની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે સફળ બને છે. આશાવાની નારીઓ, અમે આશાવાની નારીઓ, આશાવાની નારીઓ, અમે આશાવાની નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાની નારીઓ, આશાવાની નારીઓ. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનો હૃદયથી આવકાર કરું છું. ગયા સપ્તાહમાં આપણે નીતિવચનોના પુસ્તકમાંથી જીવનના મૂલ્યો સંબંધી જુદા જુદા વિષયોનું શિક્ષણ સમાપ્ત કર્યું. અમને આશા છે કે અમારા આ પ્રસારણમાં આપવામાં આવતું શિક્ષણ આપ સર્વને માટે લાભદાયી બની રહ્યું છે. આપના મિસ કોલ અને ફોન કોલ અમારા માટે ઉત્તેજનનું કારણ છે. તે માટે સર્વ દર્શક મિત્રોનો બહુ જ આભાર. નમસ્કાર મિત્રો, આજથી હવે આશાવાન સ્ત્રીઓના પ્રસારણમાં આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરવાના છીએ. હું માનું છું કે આ શ્રેણીના દરેક એપિસોડ નાના મોટા સર્વ લોકોને માટે બહુ ઉપયોગી બની રહેશે. માટે અમારા આ પ્રસારણને આપ નિયમિત રીતે નિહાળશો અને આપના મિત્રોને પણ તેમાં સામેલ કરશો. આપણી આ નવી શ્રેણી ઈસુએ આપેલ દ્રષ્ટાંતો અથવા ઉદાહરણો પર આધારિત છે. આ દ્રષ્ટાંતોની નોંધ બાઇબલમાં કરવામાં આવી છે. દ્રષ્ટાંત એટલે રોજિંદા જીવનમાંથી લેવામાં આવેલી સરળ વાર્તા. ઈસુએ પોતાના જીવન દરમિયાન ઉપદેશ આપવા માટે આવી સરળ વાર્તાઓનો પણ ઉપયોગ કર્યો હતો. તેમાંથી એક વાર્તા આજે આપણે શીખવાના છીએ. તેની નોંધ લૂક 8:5-8 કરવામાં આવી છે. ત્યાં લખ્યું છે, વાવનાર બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાયક બી માર્ગની કોરે પડ્યા. તે પગ તળે ખૂંદાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે ખાઈ ગયા. બીજા બી પથ્થર પર પડ્યા અને તેને ભીનાશ નહીં મળવાથી ઉગ્યા તેવા જ તે ચીમળાઈ ગયા. બીજા કાંટાઓમાં પડ્યા, કાંટાઓએ તેની સાથે ઉગીને તેને દાબી નાખ્યા. વળી બીજા સારી ભોંયમાં પડ્યા, તે ઉગ્યા અને તેને 100 ગણું ફળ આવ્યું. વાલી બહેનો, આ ઉદાહરણ દ્વારા ઈસુ શું કહેવા માંગે છે? અહીં ઈસુ દેવના વચન વિશે વાત કરે છે અને તે સાંભળનાર જુદા જુદા પ્રકારના લોકો વિશે પણ વાત કરે છે. તેનો અર્થ પણ ઈસુ પોતે આ જ અધ્યાયની 11-15 કલમમાં સમજાવે છે, તે આપણે જોઈશું. દ્રષ્ટાંતનો અર્થ આ છે, બી તો દેવનું વચન છે, માર્ગની કોરે પડેલા તો સાંભળનારા છે. શૈતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખેને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. આ જમીન એવા માણસો વિશે વાત કરે છે જેઓ ઉપદેશ તો સાંભળે છે પણ તેને સમજતા નથી. તેથી દુનિયાની ભૂંડી બાબતો તેમના હૃદયમાંથી તે બીનો અથવા વચનનો નાશ કરે છે. તેઓ કોઈ ફળ આપતા નથી. પથ્થર પર પડેલા તો એ છે કે જેઓ વચન સાંભળીને હરખથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે અને પરીક્ષણની વેળાએ પાછા હટી જાય છે. અહીં પથ્થરવાળી જમીન તો કઠણ મનવાળા લોકોનું પ્રતીક છે. તેઓ ઉપદેશ સાંભળીને તરત તેને ગ્રહણ તો કરે છે, પણ તેઓનું આધ્યાત્મિક જીવન નબળું હોવાને લીધે
તે બીના મૂળ ઊંડા જતા નથી. તેઓ વચન સાંભળે છે, સ્વીકારે છે, પણ મુશ્કેલી અને સંકટના સમયમાં તેને અનુસરવાને બદલે તેને છોડી દે છે. તેઓનો ઉત્સાહ મંદ પડી જાય છે અને તેઓ વચનને ભૂલી જાય છે. જે કાંટાઓમાં પડ્યા તે એ છે કે જેઓ એ વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતા ચાલતા સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે અને તેઓને પાકું ફળ આવતું નથી. અહીં જે લોકો ઈશ્વરના વચનને સાંભળે છે અને તે પ્રમાણે જીવન જીવવાનો નિર્ણય કરે છે તેઓ વિશે લખવામાં આવ્યું છે. તેઓ જાણે છે કે ઈશ્વરના વચન અનુસાર જીવન જીવવું તેમના માટે લાભકારક છે, તો પણ સંકટ અથવા કસોટીના સમયમાં તેઓ ઈશ્વરના વચન પ્રત્યે બેદરકાર બની જાય છે. દુનિયાની ચિંતાઓ, સત્તાની લાલસા અને તેઓના અહમને લીધે તેઓમાં વચનરૂપી બી ઉગતાની સાથે જ દબાઈ જાય છે. તેઓના જીવનમાં વચનના ઉપદેશની કોઈ અસર રહેતી નથી. તેઓ જેવા હતા એવાને એવા જ રહે છે. 15મી કલમ બહુ અગત્યની છે, તે સાંભળો. સારી ભોંયમાં પડેલા એ છે કે જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે ને ધીરજથી ફળ આપે છે. અહીં ઈસુ એવા લોકો વિશે વાત કરે છે જેઓ સત્યના માર્ગ પર ચાલે છે. સારી જમીન ઈશ્વરની બીકમાં જીવનાર લોકોનું પ્રતીક છે. તેઓ બીજરૂપી ઈશ્વરના વચનને ગ્રહણ કરે છે, તેના પર વિચાર કરે છે અને તેનો પોતાના જીવનમાં અમલ પણ કરે છે. ઈશ્વરના વચનની અસરોને લીધે તેઓના જીવનમાં પરિવર્તન દેખાય છે. તેઓના વિચાર, વાણી, વર્તન અને વ્યવહારમાં તેનું પ્રતિબિંબ દેખાય છે. વાલા મિત્રો, અહીં આપણે પણ જાત તપાસ કરવાની જરૂર છે કે આ ચાર પ્રકારના લોકોમાંથી મારો સમાવેશ કયા પ્રકારના લોકોમાં થાય છે. ઈસુએ વચનનું મહત્વ સમજાવતા આ સુંદર ઉદાહરણ આપણને આપ્યું જેથી આપણે તેની ગંભીરતા સમજી શકીએ. જેઓ ખેતી કરે છે તેઓ જાણે છે કે જો જમીન સારી અને ફળદ્રુપ હોય તો તેમાં વાવેલા તમામ બીજ ઉગી નીકળે છે, તે વધે છે અને તેમાંથી પુષ્કળ પાક મળે છે. તે અનેક લોકોને માટે જીવન આપનાર બની રહે છે. એ જ રીતે જો આપણે ઈશ્વરના વચન અને તેના ઉપદેશને ગ્રહણ કરીએ છીએ તો આપણા દ્વારા અન્ય લોકોના જીવનમાં પણ પરિવર્તન આવે છે. આપણે ઈશ્વરના માર્ગમાં જીવન જીવી શકીએ છીએ, ઈશ્વરનો આનંદ જીવનમાં અનુભવી શકીએ છીએ અને તે આનંદ બીજાઓની સાથે વહેંચી પણ શકીએ છીએ. ઈશ્વરના વચન અનુસાર જીવન જીવવાથી આપણું જીવન સફળ અને સમૃદ્ધ બને છે. વાલા દર્શક મિત્રો, શું તમે કદી ઈસુના પ્રેમ અને માફીની વાત સાંભળી છે? જો આ સાંભળ્યા પછી તેને તમે સ્વીકારતા નથી અથવા તેના પ્રત્યે બેદરકાર રહો છો તો તમારું જીવન એવું ને એવું જ રહે છે. તેમાં કોઈ તફાવત દેખાતો નથી અને કોઈ ફળ પણ આવતું નથી. કદાચ તમે કોઈ વાર ઈસુના પ્રેમને સ્વીકારીને તેનો પ્રત્યુત્તર આપ્યો હોય, પણ હાલમાં તમે ઈશ્વરથી દૂર થઈ ગયા છો અથવા ઈશ્વરના માર્ગથી ભટકી ગયા છો, તો પણ તમારા જીવનમાં કોઈ ફળ દેખાતું નથી. આજે ઈશ્વર તમને તેમના માર્ગમાં પાછા ફરવા આમંત્રણ આપી રહ્યા છે. મિત્રો, કદાચ તમે ભૂતકાળમાં ઈશ્વર પર વિશ્વાસ કરતા હોય, પણ હાલમાં તમે જગતની બાબતો અથવા ભૌતિક વાનાઓમાં વ્યસ્ત થઈ ગયા હોય. તમારી જવાબદારીઓમાં તમે એવા ગૂંચવાઈ ગયા છો કે તમારી પાસે ઈશ્વરનું વચન વાંચવાનો, તેનો અભ્યાસ કરવાનો કે પ્રાર્થના કરવાનો પણ સમય નથી. જો એમ છે તો તમે કાંટામાં પડેલા બીજ એવા છો જેની કોઈ વૃદ્ધિ થતી નથી. મારી બહેનો, કેટલાક લોકો એવા પણ છે જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે, તેને પોતાના હૃદયમાં રાખે છે અને ગમે તે પરિસ્થિતિમાં ઈશ્વરના વચન પર વિશ્વાસ કરવાનું ચાલુ જ રાખે છે. તેઓનું જીવન ફળવંત અને આશીર્વાદિત હોય છે કારણ કે ઈશ્વરના વચનરૂપી બી તેઓમાં ઊંડા નંખાયેલા છે. શું આવા લોકોમાં તમારો સમાવેશ થાય છે? શું તમારા જીવન મારફતે અન્ય લોકો ઈશ્વરના પ્રેમનો અનુભવ કરે છે? આવો આપણે ઈશ્વરની સહાય માંગીએ કે તે આપણને તે માટે તૈયાર કરે.
પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપેલા તમારા વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ વચનો વાંચવા, સમજવા અને તેનો અભ્યાસ કરવા અમને મદદ કરો. વચનરૂપી બી અમારા જીવન મારફતે ફળ આપનાર બને તે માટે અમને સહાય કરો. તમારું વચન સ્વીકારવા અને તેના ઉપર વિશ્વાસ કરવા અમને તૈયાર કરો. અમારા જીવન મારફતે તમારા પ્રેમનો અનુભવ અન્ય લોકો કરી શકે એવું જીવન જીવવા કૃપા પૂરી પાડો. ઈસુના નામમાં માંગુ છું, આમેન. દર્શક મિત્રો, ફરી એકવાર આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે ઈસુએ આપેલ દ્રષ્ટાંતોમાંથી બી વાવનારના દ્રષ્ટાંત વિશે શીખી રહ્યા છીએ. આ ઉદાહરણ આપણને ઈશ્વરના વચન સંબંધી ગંભીર બનવા ચેતવણી આપે છે.
શું તમે તમારા બગીચામાં કે ખેતરમાં શાકભાજી કે અનાજના બી વાવો છો? તમે તેને ગમે ત્યાં નાખી દો છો કે પછી તે માટે ચોક્કસ જગ્યા પસંદ કરો છો? તે બી વાવ્યા પછી જો તેના તરફ ધ્યાન ના આપો તો શું તે વૃદ્ધિ પામે છે? ના, કદી નહીં. ઈશ્વરના વચન માટે પણ તે એટલું જ સાચું છે. મિત્રો, જો તમે ખેતરમાં બી વાવતા ખેડૂતને જોયો હોય તો તમને ખબર હશે કે બધા બી એક જ થેલીમાંથી અથવા વાસણમાંથી વાવવામાં આવે છે. બધા બીને એક સરખું વાતાવરણ મળે છે અને એક જ જમીનમાં તેને રોપવામાં આવે છે. તો પણ કેટલાક બી ઉગે છે અને કેટલાક નાશ પામે છે, તેનું કારણ શું? તેનું કારણ તો જમીનની ફળદ્રુપતા છે જેના પર આ બી પડે છે. જો જમીન સારી હોય તો તે ફળ આપે છે, નહીં તો તે નાશ પામે છે. તમારી વાત સાચી છે. હું માનું છું કે જમીન તો આપણા હૃદયને સૂચવે છે. જો આપણે ઈશ્વરના વચન સાંભળ્યા પછી પણ આપણા હૃદયને કઠણ કરીએ છીએ તો ઈશ્વરના વચન તેમાં ઊંડા ઉતરી શકતા નથી. તેને લીધે આપણું જીવન પણ એવું ને એવું જ રહે છે. પણ જો આપણે સાચા હૃદયથી ઈશ્વરના વચનને આધીન થઈએ છીએ તો આપણા જીવનને તે બદલી નાખે છે અને આપણને નવા જીવનની ખાતરી પણ કરાવે છે. વાલા દર્શકો, તમે જ્યારે ઈશ્વરનું વચન સાંભળો છો ત્યારે તેનો કેવો પ્રતિભાવ આપો છો? હાલમાં પણ તમે આ વચનને સાંભળી રહ્યા છો ત્યારે તમારો પ્રતિભાવ કેવો છે? શું તમે ઈશ્વરના વચનને આધીન થવા તૈયાર છો? ઈશ્વર તમને જે બાબતો તેના વચન દ્વારા બતાવે છે તેને ગ્રહણ કરવા અને જે બાબતો છોડી દેવાનું ઈશ્વર તમને કહે છે તેને છોડી દેવા શું તમે તૈયાર છો? પણ તે માટે સૌ પ્રથમ તમારા જીવનમાં ઈશ્વરને અને તેના વચનને સ્થાન આપવું જરૂરી છે. જેઓની પાસે ઈશ્વરનું વચન છે તેઓને હું પૂછવા માંગુ છું, શું તમે નિયમિત રીતે તેને વાંચો છો? શું તમે તે વચનને મુખપાઠ કરો છો? મારી બહેનો, તમે એક સામાન્ય પુસ્તકની જેમ અથવા સમાચારપત્રની જેમ ઈશ્વરના વચનને વાંચી જાઓ છો તો તે યોગ્ય નથી. તેને ધ્યાનપૂર્વક વાંચો અને તેમાંથી ઈશ્વર તમને શું શીખવવા માંગે છે તેને શોધી કાઢો. જો કોઈ અગત્યનું વચન તમને સ્પર્શ કરે તો તેની નોંધ રાખો અથવા તેને યાદ રાખો. ઈશ્વરને પ્રાર્થના કરો કે તમે જે વાંચો છો તે સમજવા તમને સહાય કરે. જો આ બધી બાબતો તમે ધ્યાનમાં રાખશો તો ઈશ્વરના પવિત્ર વચનને તમે સારી રીતે સમજી શકશો. યાદ રાખો બહેનો, ઈશ્વરના પવિત્ર વચનો આપણા માટે અમૂલ્ય અને કિંમતી ખજાનો છે. તેનો આપણે સંગ્રહ કરવો જ જોઈએ. આપણા જીવન માટે તે બહુ ઉપયોગી છે. જ્યારે આપણે તેને વાંચીએ છીએ ત્યારે ઈશ્વરના અવાજને સાંભળી શકીએ છીએ અને ઈશ્વરની સંગત માણી શકીએ છીએ. શું તમે નિયમિત રીતે ઈશ્વરનું વચન વાંચો છો? શું તમારા બાળકોને વચન વાંચવા પ્રોત્સાહન આપો છો? માતા તરીકે આપણી બહુ અગત્યની જવાબદારી છે, તે યાદ રાખો. વાલા મિત્રો, ઈશ્વરનું વચન આપણા માટે ઉત્તમ શિક્ષક અને માર્ગદર્શક છે. તેમાં દરેક સમસ્યાઓનો ઉકેલ જોવા મળે છે. તેમાં પ્રોત્સાહન અને ઉત્તેજન છે. તેમાં ઠપકો અને ચેતવણી પણ છે. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. એ જ રીતે ગીતશાસ્ત્ર 119 અને 105માં લખ્યું છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. જો તમે ઈશ્વરનું વચન નિયમિત રીતે વાંચો છો તો તે તમારા માટે ઉત્તમ સલાહકાર પણ બની રહે છે. મિત્રો, ઈશ્વરનું વચન એટલે પવિત્ર પુસ્તક બાઇબલ 66 પુસ્તકોનો સંગ્રહ છે. જુદા જુદા 44 લેખકો દ્વારા આશરે 1600 વર્ષના સમયગાળામાં પવિત્ર આત્માની પ્રેરણાથી તે લખવામાં આવ્યું છે. તે સંપૂર્ણ ભરોસાપાત્ર છે. આ વચન માનવજાતને માટે ઈશ્વરના સંદેશને પ્રગટ કરે છે. જુદા જુદા લેખકો દ્વારા અને જુદા જુદા સમયમાં તે લખવામાં આવ્યું હોવા છતાં તેમાં સંપૂર્ણ ઐક્યતા
પ્રદર્શિત થાય છે. ખરેખર મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ ઈશ્વરનું વચન તો છે જ, પણ તે બહુ અદ્ભુત અને અજાયબ પુસ્તક છે. તે આપણને જીવંત ઈશ્વરની ઓળખ કરાવે છે. જો તમારી પાસે આ અદ્ભુત પુસ્તક છે પણ તમે તેને વાંચતા નથી, તો હવે તેની શરૂઆત કરી શકો છો. ઈશ્વર એમ કરવા આપને સહાય કરે એ જ મારી પ્રાર્થના છે. સત્ય સનાતન જીવંત બાઇબલ પ્રેમ તળી સરવાણી, સત્ય સનાતન જીવંત બાઇબલ પ્રેમ તળી સરવાણી. અનંત પદના અજવાળામાં ઉજવે ઉજાણી, સત્ય સનાતન જીવંત બાઇબલ પ્રેમ તળી સરવાણી. સનાતન જીવંત બાઇબલ પ્રેમ તળી સરવાણી. ઈશ્વર પુત્ર પધાર્યા, નિંદા મૃત્યુ દુઃખ સહીને માનવ આત્મ તાર્યા, મૃત્યુ પર મહાવિજયની ગાથા નથી અજાણી, સત્ય સનાતન જીવંત બાઇબલ પ્રેમ તળી સરવાણી. સત્ય
સનાતન જીવંત બાઇબલ પ્રેમ તણી સર્વાણી 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 વાલા દર્શક મિત્રો, આજે આપણે ઈસુએ આપેલ બી વાવનારના દ્રષ્ટાંત દ્વારા ઈશ્વરના વચન સંબંધી શીખી રહ્યા છીએ. ખરેખર ઈશ્વરનું વચન બાઇબલ સર્વને માટે એક અમૂલ્ય ખજાના સમાન છે. આ સમયે મને એક નાની વાર્તા યાદ આવે છે. એક વખત એક નાની છોકરી કબાટમાં મૂકેલા તેના પુસ્તકોને સરખા કરી રહી હતી. તેમાંથી એક ભારે પુસ્તક તેના હાથમાં આવ્યું. તે છોકરી તે પુસ્તક લઈને પોતાની માની પાસે ગઈ અને પૂછવા લાગી, મમ્મી આ કયું પુસ્તક છે? તે જોઈને માએ જવાબ આપ્યો, બેટા તે તો બાઇબલ છે, ઈશ્વરનું વચન છે. તેથી તે નાની છોકરીએ તરત જ પોતાની મમ્મીને કહ્યું, જો એ ઈશ્વરનું વચન છે તો ઈશ્વરને આપી દો ને, આપણે તો તેને વાંચતા નથી, પછી આપણા ઘરમાં તેને કેમ રાખી મૂક્યું છે? મિત્રો, એક નાની દીકરીનો આ નિખાલસ પ્રશ્ન આપણને બહુ મોટો પડકાર આપી જાય છે. શું ઈશ્વરના પવિત્ર વચન બાઇબલને આપણે વાંચીએ છીએ કે પછી ઘરના એક ખૂણામાં તેને મૂકી રાખીએ છીએ? મારી વાલી બહેનો, આ બહુ ગંભીર પ્રશ્ન છે. તેનો જવાબ તમે પોતે શોધી કાઢજો. ઈશ્વરના વચન સંબંધી એક ગીતના શબ્દો એવું કહે છે, આત્મા કેરી આછે તલવાર, જીવન જંગે વિજય દેનાર, રક્ષણ દે એ વાટ બતાવનાર. મિત્રો, ઈશ્વરના વચનને તમારા જીવનમાં સ્થાન આપો. અમારો આજનો સમય હવે પૂરો થવા આવ્યો છે. જો આપ ઈશ્વરના વચન સંબંધી વધારે જાણવા માંગો છો તો અમારો સંપર્ક કરી શકો છો. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે પણ અમને જણાવી શકો છો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરશો તો પણ અમને આનંદ થશે. તે માટે અમારો ફોન નંબર છે 99-98-97-90-26 9998-97-90-26. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને તેમના વચન અનુસાર જીવન જીવવા અને ફળવંત બનવા સહાય કરે એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.